જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યા સદનમાં ઓનલાઈન એજ્યુકેશન માં સ્વાગત છે। આજે આપણે પાઠ ધોરણ 7 માં વિષય સામાજિક વિજ્ઞાન જેમાં આપણે પાઠ નંબર 7 બતાએ ભણીશું। હવે આજે આપણે પાઠ નંબર 13 જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ। આપણે જે કુદરતી રીતે જે સંસાધનો મળ્યા છે તેમનું જતન અને સંરક્ષણ કઈ રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપણે આ પાઠમાં દર્શાવેલી છે। તો આજે આપણે સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો તમને પહેલા આપ્યું છે સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવાય છે। એટલે પૃથ્વી પર જે મળે છે આપણને અને માનવીને ઉપયોગમાં લેવામાં આવે છે તેવા જે કુદરતી પદાર્થો છે તેને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ। હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને કુદરતી બક્ષિશ એટલે કુદરતી સંસાધન। હવા, જમીન, વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપે આપણને કુદરતી રીતે એક ભેટ સ્વરૂપે આપણને મળે છે તો તેને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ। સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભ છે। લોકોનું જીવન સંસાધન આધારિત નિર્ભર છે તેથી તે આધારસ્તંભો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ પણ છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એટલે સંસાધનો છે તેનો મર્યાદિત જ ઉપયોગ કરવામાં આવે છે। તે સંસાધનોનો વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકો એટલે વિવિધ ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ એટલે વિવિધ પદ્ધતિઓ આપણે અપનાવવી જોઈએ। સંસાધનોના પ્રકાર સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે। ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે એટલે ખેતીની શરૂઆત કરીને પરિવહન સુધી બધી જ પ્રવૃત્તિઓમાં સંસાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ। ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રીઓ ઈંધણ અને ઉર્જા તરીકે પણ આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ। ખોરાકમાં પણ આપણે વધારે વધારે વિવિધ સંસાધનોનો ઉપયોગમાં લઈએ છીએ। સંસાધનોના સામાન્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન। સંસાધનોના મુખ્ય બે પ્રકાર છે તો કુદરતી અને માનવ નિર્મિત ભૂમિ, જળ, ખનીજો અને જંગલ વગેરે કુદરતી સંસાધનો છે જે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે। પણ બે પ્રકાર પડે છે જૈવિક અને અજૈવિક। ભૂમિ, હવા, જળ એ જમીન એ અજૈવિક સંસાધનો છે જ્યારે જંગલો અને પ્રાણીઓ છે એ બંને જૈવિક સંસાધનો છે। માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે એટલે તેમનો વિકાસ માનવ દ્વારા થયેલો છે તો તેને માનવ નિર્મિત સંસાધનો તરીકે ઓળખીએ છીએ। મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોને સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે। કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું એ પણ જરૂરી છે। કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે। ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા પણ ધરાવે છે। આમ વન અને વન્ય જીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે। સંસાધનોના સંરક્ષણ કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે કે માનવીની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે। છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રમાં થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે। આ પરિસ્થિતિની વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ પણ ભોગવવા પડશે એટલે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે। સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો। કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ
ત્યારે ઉડતા નથી। નવીનીકરણીય સંસાધનો તેને કહેવામાં આવે છે। જેમ કે જંગલ સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી। જંગલોને સૂર્યપ્રકાશ છે જેમ કે એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર તમે એનો ઉપયોગ કરી શકાતો નથી। તેને અનવીનીકરણીય પણ સંસાધનો કહેવામાં આવે છે। જેમ કે પેટ્રોલિયમ ખનિજ કોલસો અને કુદરતી વાયુ। ભૂમિ સંસાધનો, જંગલ સંસાધનો, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન તો વગેરે સંસાધનોના નામ છે। પહેલું છે ભૂમિ સંસાધન। સંસાધન જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે। ખડકોના નાના મોટા જે ટુકડા કાંકરા માટી રજ કે અજૈવિક છે તેને રેંગોલિથ કહે છે જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે। ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોમાં આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે। જમીનના પ્રકાર તો તમને નીચે જમીનના પ્રકાર આપ્યા છે। ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે। કાપની જમીન રાતી અને લાલ જમીન, કાળી જમીન લેટેરાઇટ જમીન, 3 પ્રકારની જમીન પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની જમીન, જમીનનું ધોવાણ અને સંરક્ષણ। જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે। જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી પળો દ્વારા અન્યત્ર સ્થળાંતર પણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે। આવું થવાથી જમીન ખેતી ઉપર ઘટાડો થાય છે તેને અટકાવવું જોઈએ। તો જમીનના ધોવાણના અટકાવવાના ઉપાય, પડતર જમીનનું વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા કે પદ્ધતિથી ખેતીનો વધારે ઉપયોગ કરવો જોઈએ। આડબંધ બાંધવા જોઈએ, જમીન પર ચરણ પ્રવૃત્તિનું નિયંત્રણમાં લેવી જોઈએ। ભૂમિ સંરક્ષણ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી। નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રમાં વાતાવરણને રોકવા, વૃક્ષોની જે હારમાળા છે એમ સીધી લાઇનમાં વૃક્ષો વધારે ઉગાડવા, અનિયંત્રિત ચરણને અટકાવવું એટલે વધુ પડતું ચરવાનું હોય છે પ્રશ્નોને અટકાવવા, ફળ ફૂલતા ગુમાવી બેઠે જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું, આમાં સૌએ સાથ સાથે મળીને સહિયારા પ્રયાસ કરવા જોઈએ। જળ સંસાધન, પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે તો પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે। પાણી કુદરત થકી મળેલી એક અણમોલ ભેટ છે એટલે પાણી છે તે આપણને કુદરત દ્વારા મળેલી ભેટ છે। જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજ બરોજની પ્રવૃત્તિ ઉદ્યોગો ખેતી માટે ખૂબ જ ઉપયોગી અને રાહત આપે છે। જળ સંસાધનો મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો અને ભૂમિગત જળો વગેરેમાં સમાવેશ થાય છે। પૃથ્વી પર જળ સંસાધનોના મુખ્ય સ્ત્રોત વરસાદ છે। બધા સ્ત્રોતોમાં વરસાદને આભારી છે। સૃષ્ટિએ જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ અને ઝરણા વગેરેનો પણ સમાવેશ થાય છે। તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે। જળની તંગી એટલે પાણીની અછત, પાણી કુદરત થકી મળેલી એક અણમોલ ભેટ છે એટલે પાણી છે કુદરત દ્વારા આપણને મળેલી ભેટ છે। વધતી જતી વસ્તી, અનાજની વધતી જતી માંગ અને રોકડિયા પાકો ઉગાડવા માટે શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ છે એ નિરંતર વધતી જાય છે। શહેરીકરણ વધ્યું અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની છે ને પાણીની માંગ નિરંતર વધતી જાય છે એટલે રોજ બરોજ વધતી જાય છે। તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે। હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે। પેયજળની અછત જોવા મળે
वर्तमान समय में भूमिगत जल ने ट्यूबवेल द्वारा बाहर काढ़ता भूमिगत जल स्तर नीचू गयु छे। आज देश में पानी घटती उपलब्धता और बढ़ती जती अचल जेथी गंभीर समस्याओं का सामनो करवो पड़ी रह्यो छे। जल संसाधनों की जाळवणी और व्यवस्था आज उपलब्ध जल मर्यादित मात्रा में छे। प्रदूषित जल की खूब ज मोटी समस्या छे जेथी पानी नो विवेकपूर्ण उपयोग करवो जोईए जेनी जाळवणी ना उपाय वात करवानी आवश्यकता छे। जल ए अपनी सहियारी संपदा छे। जल संरक्षण माटे सामान्य उपाय जेवा के वधुमां वधु जळाशयોનું નિર્માણ કરવું એટલે વધુમાં વધુ પાણીની બચત થાય એવા પ્રયાસ કરવા જોઈએ। ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરો। નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવાની જરૂરત છે। વરસાદ જળને રોકીને એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કુવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ આપણે કરવું જોઈએ। શૌચાલયમાં વપરાતા પાણીનો પણ કસરતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। જળાશયો અને નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર આપણે દેખરેખ રાખવી જોઈએ।